તમારે રોકાણ કરવું છે પરંતુ કન્ફ્યુઝ છો કે પીપીએફ કે એસઆઈપી બંનેમાંથી કયું સારું રહેશે, તો ચાલો તમારું કન્ફ્યુઝન દૂર કરી દો. પીપીએફમાં તમને 7.1% દરે વ્યાજ મળે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ પર રિટર્ન માર્કેટ આધારિત હોય છે, જોકે અંદાજિત 12% રિટર્ન માની શકાય. પીપીએફમાં મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો હોય છે, જ્યારે એસઆઈપીમાં તેની કોઈ મર્યાદા નથી. પીપીએફમાં તમે મિનિમમ 500 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા વાર્ષિક જમા કરી શકો છો, જ્યારે એસઆઈપી 100 અને 500 રૂપિયાથી શરૂ કરી તમે ઈચ્છો એટલી રકમની કરી શકો છો. હવે રોકાણ પર રિટર્નના ગણિતને સમજી લઈએ. ધારો કે તમે બંનેમાં માસિક 5,000 રૂપિયાનું રોકાણ 15 વર્ષ સુધી કરો છો, તો બંનેમાં વાર્ષિક 60,000 રૂપિયા લેખે 15 વર્ષના અંતે તમારું રોકાણ 9 લાખ રૂપિયા થશે. અને મૂળ વાત કરીએ એટલે કે રિટર્નની, તો પીપીએફમાં 7.1% દરે 15 વર્ષ બાદ તમને મળશે કુલ વ્યાજ 7,27,284 રૂપિયા, એટલે કે તમારી મેચ્યોરિટી અમાઉન્ટ થઈ 16,27,284 રૂપિયા. તેની સામે 12% હિસાબે એસઆઈપીમાં 15 વર્ષ પછી 16,22,880 રૂપિયા તો તમારું રિટર્ન જ હશે અને કુલ કોર્પોરેટ્સ બનશે 25,22,880 રૂપિયા. તો સમજી ગયા ને કયું રોકાણ ફાયદાકારક છે?